લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે અને નેતાનું નામ છે નિખિલ સબાણી. પોતે પ્રદેશ પ્રવક્તા હતા. આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવીની હાજરીમાં જ જોડાયા હતા અને હવે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ છે. આ જ સમયે તેમણે ટાટા કહી દીધું છે. પોતે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાર્દિક પટેલના મિત્ર હતા. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાણા, તેઓ પણ કોંગ્રેસમાં જોડાણા, કોંગ્રેસમાં કામ પણ કર્યું, પરંતુ કોંગ્રેસમાં ડખા થતા તેઓ કોંગ્રેસથી દૂર થઈ ગયા. આમ આદમી પાર્ટીમાં જોડાણા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી હાજર રહ્યા અને આ વચ્ચે ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ શું લોચા પડ્યા છે? શું કોઈ પદના કારણે રાજીનામું આપ્યું છે કે પછી અન્ય પાર્ટી તરફથી ઓફર આપવામાં આવી છે? આમ આદમી પાર્ટીને જો કે સુરતમાં વિપક્ષમાં બેસાડવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મુખ્ય ભૂમિકા હતી ને આ નિખિલ સવાણી પાસનો જ એક કાર્યકર્તા છે, પાસ સાથે જોડાયેલ છે અને મોટી વાત તો એ છે કે પાટીદાર નેતા તરીકે પણ એક નામના ધરાવે છે. આ તમામ વચ્ચે નિખિલ સવાણી દૂર થતા કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું નિખિલ સવાણી કોંગ્રેસમાં જશે? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે એક તરફ વાતો કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે, જો કે ઇન્ડિયા એલાયન્સ બન્યું છે દેશમાં, તેમાં તો બંને સાથે છે, પરંતુ ગુજરાતમાં ગઠબંધન કરશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. ઈસુદાન ગઢવી પોતે નિવેદન આપી દે છે, પરંતુ આ તમામ વચ્ચે નિખિલ સવાણી શું કોંગ્રેસમાં જશે? શક્તિસિંહ ગોહિલ કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં છોડી રહ્યા છે. બી તરફ ઈસુદાન ગઢવી ગઠબંધનની વાતો કરી રહ્યા છે. બંને વચ્ચે કોઈ પણ જાતનું તાલમેલ નથી. આ વચ્ચે નિખિલ સવાણીને કોંગ્રેસમાં જવાની શું ઓફર આપવામાં આવી છે? વાત તો એ પણ છે કે નિખિલ સવાણી પોતે કોંગ્રેસમાં જઈ ચૂક્યા છે. નિખિલ સવાણીને કોંગ્રેસના લોકો ઓળખે છે અને કોંગ્રેસને નિખિલ સવાણી ઓળખે છે. આ તમામ વચ્ચે નિખિલ સવાણી કોંગ્રેસમાં ન પણ જાય અને ભાજપનો ભગવો પણ ધારણ કરી લે તો નવાય નહીં. હાર્દિક પટેલ તેના જૂના મિત્ર છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાણા, ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાણા હતા. હવે હાર્દિક પટેલની સલાહ લઈ તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે. હાર્દિક પટેલ તો પોતે ધારાસભ્ય બની ગયા, પરંતુ આ નિખિલ સવાણી હજુ સુધી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા નથી. 2022માં ઈચ્છા હતી પરંતુ ટિકિટ ના મળી. સુરતમાં ગોપાલ ઇટાલિયા લડ્યા, અલ્પેશ કથિરિયા લડ્યા, ધાર્મિક માલવિયા લડ્યા, તો પછી નિખિલ સવાણીનો શું વાંક? આ તમામ વચ્ચે નિખિલ સવાણીને પણ લડવું હતું, ટિકિટ મળી નહીં. નિખિલ સવાણી પોતે પ્રદેશ પ્રવક્તા રહ્યા અને કામ કરતા રહ્યા. અચાનક સમાચાર સામે આવે છે નિખિલ સવાણી રાજીનામું આપે છે. અનેક સવાલો ત્યારબાદ ઉદભવી રહ્યા છે. કેટલાક લોકો તેવું પણ કહી રહ્યા છે કે ભાજપમાં જ જશે, કેટલાક લોકો તેવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જશે. આ તમામ સવાલો વચ્ચે અમે આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો, ત્યાંથી સામે આવી રહ્યું છે કે તેમને મનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. શું આમ આદમી પાર્ટીનું રાજીનામું જે આપવામાં આવ્યું છે, માફ કરશો, આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપવામાં આવ્યું છે, તે પાછું ખેંચી લેશે નિખિલ સવાણી? ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે? અને આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો આમ આદમી પાર્ટી નિખિલ સવાણીને શું હોદ્દો આપશે, અથવા તો જે નારાજગી છે તેને દૂર કઈ રીતે કરશે? આ તમામ વસ્તુ જોવાની રહી, પરંતુ નિખિલ સવાણીએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીને સુરતમાં પણ ફટકો પડશે. આમ આદમી પાર્ટીના સંગઠનમાં પણ કેટલાય સમયથી કાર્યકર્તાઓ નીરસ જોવા મળી રહ્યા છે, કેટલાય લોકો દૂર થઈ રહ્યા છે. આ તમામ વચ્ચે મોટા નેતાઓ લાવવાની જગ્યાએ હવે કાર્યકર્તાઓ દૂર થઈ રહ્યા છે, પ્રદેશ પ્રવક્તાઓ દૂર થઈ રહ્યા છે. જોવાનું રહ્યું આમ આદમી પાર્ટીને કેટલો ફટકો પડે છે. લોકસભા ચૂંટણી નજીક છે. આ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ બળ કરી રહી છે. ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ નિખિલ સવાણીના જવાથી કેટલો ફરક પડે છે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જ્યારે અમે નિખિલ સવાણી સાથે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાય કાર્યકર્તાઓ નારાજ ચાલી રહ્યા છે તે વિશે જાણવા પ્રયત્ન કર્યો, ત્યારે વાત સામે આવી છે કે તેઓ હાલ સક્રિય નથી, પરંતુ નારાજ નથી ચાલી રહ્યા. ધાર્મિક માલવિયા પોતે નારાજ ચાલી રહ્યા હોય, અલ્પેશ કથિરિયા પોતે નારાજ ચાલી રહ્યા હોય, ગોપાલ ઇટાલિયા પણ હાલ કોઈ આમ આદમી પાર્ટીમાં મુખ્ય ભૂમિકામાં નથી, એ પણ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલાં અમે એક અહેવાલ પણ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી કે પાટીદાર અનામત આંદોલન સમિતિના ચહેરાઓ આમ આદમી પાર્ટીથી નારાજ છે. ત્યારબાદ હવે સમાચાર સામે આવ્યા છે કે નિખિલ સવાણીએ રાજીનામું આપ્યું છે, તો સવાલ એ પણ બને છે કે શું આવનાર સમયમાં ધાર્મિક માલવિયા રાજીનામું આપશે? શું આવનાર સમયમાં અલ્પેશ કથિરિયા રાજીનામું આપશે? શું આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટી કરનાર, ગુજરાતમાં એક નામના અપાવનાર
ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપી દેશે। આ તમામ સવાલો છે, જવાબ હાલ કઈ નથી। તમામ સવાલોનો જવાબ આપની પાસે શું છે? નિખિલ સવાણીના જવાબથી કેટલું નુકસાન થઈ શકે છે? નિખિલ સવાણી શું ફરી પાછા આમ આદમી પાર્ટીમાં આવી જશે? નિખિલ સવાણી બીજા કોઈ પક્ષમાં જશે તો એ પક્ષ કયો હશે? નિખિલ સવાણી શું પોતાના મિત્ર હાર્દિક પટેલનું માની ભાજપમાં જોડાઈ જશે? નિખિલ સવાણી શું શક્તિસિંહ ગોહિલનું માની કોંગ્રેસમાં જોડાઈ જશે? આ તમામ સવાલો છે। આપને શું લાગી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો। આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં। મને આપશો રજા। નમસ્કાર।